चार विद्यार्थी मित्रों, हूँ मेहुल सोढ़िया, धोरण 12 कॉमर्सना એકાઉન્ટના બીજા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. લેક્ચર નંબર 1ની અંદર આપણે બોર્ડ દ્વારા જે 100 ગુણની પેપર લેવાય છે, પેપરમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું કઈ રીતે પૂછાય છે એનો આપણે અભ્યાસ કર્યો. કુલ ધોરણ 12નો જે એકાઉન્ટનો સિલેબસ છે મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 છે ભાગીદારી ઉપર છે અને ભાગ 2 છે આખો કંપની ઉપર છે. ધોરણ 11ની અંદર તમે જે શીખ્યા એ તમામ વસ્તુ એકાંકી પેઢી ઉપર હતું. ધોરણ 12ની અંદર જે હવે તમારે શીખવાનું છે તમામ વસ્તુ ભાગીદારી ઉપરનું છે. ભાગીદારી શબ્દ તમારી માટે આમ તો સાંભળેલો જ છે. ભાગીદારી એટલે શું? કોઈ પણ વ્યક્તિ એકલો હોય તો એકાંકી કહેવાશે, એટલે કે તેમાં એક વ્યક્તિ વધારે જોડાય, એટલે કે બે વ્યક્તિ બને તો બે વ્યક્તિ દ્વારા જે ધંધો શરૂ કરવામાં આવે તો આ જે ધંધો શરૂ થાય તો બે વ્યક્તિ જે ધંધો શરૂ કરે તો તેને કહેવાય ભાગીદાર બન્યા કહેવાય. અને ભાગીદારીમાં ધંધો શરૂ કરે છે એટલે ભાગીદાર પેઢીનું અસ્તિત્વ આવ્યું એવું તેવું કહેવાય. તો આ પહેલા ભાગની અંદર આખો આની ચર્ચા છે. એ પહેલા ભાગની અંદર 7 ચેપ્ટર છે. 7 ચેપ્ટરમાંથી સૌથી સરળ અને યોગ્ય ચેપ્ટરની આપણે પહેલાં શરૂઆત કરીએ, જેથી કરીને આ લોકડાઉનના સમયમાં તમે તેનો યોગ્ય ઉપયોગ કરી શકો. ચેપ્ટર નંબર 4, ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારી બની ગઈ છે, હવે એનું પુનઃ એટલે કે ફરીવાર ગઠન એટલે કે બાંધવું, એમાં કોઈ સંજોગે કોઈ ફેરફાર કરવામાં આવે તો જેનું પુનર્ગઠન કરવામાં આવે તો તેને કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. આ ચેપ્ટરમાંથી કુલ 5 ગુણનું પૂછાશે. આ 5 ગુણના ચેપ્ટરમાં એક MCQ આવશે, એક SQ આવશે અને એક 3 ગુણનો દાખલો આવશે. એમ કરીને કુલ 5 ગુણનું આ ચેપ્ટર આપણે સમજીએ. દરેક વિદ્યાર્થી ખૂબ ધ્યાનથી ધ્યાન આપે. જો કોઈ પ્રશ્ન આવશે તેનું નિરાકરણ હું લાવીશ અંતે, એટલે ખાસ ધ્યાનથી સાંભળવું અને સમજવું. સ્ક્રીન પર તમને જે થિયરી દેખાય છે એ થિયરી વાંચતી પણ જવી, હું તમને સમજ પણ આપું છું. ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. જુદા જુદા કારણોસર એટલે એવા કયા કારણો કે જેના દ્વારા ભાગીદારીમાં ફેરફાર થાય. તો ધારો કે નંબર 1, બે પાર્ટનર છે, બંને પાર્ટનર પોતાની રીતે કાર્ય કરે છે અને એને વધુ નાણાંની જરૂર પડે તો એ ત્રીજા વ્યક્તિને ભાગીદારીમાં જોડે. તો વધુ નાણાંની જરૂરિયાત થવાથી એને ભાગીદારીમાં જોડવો પડ્યો, એટલે પહેલું કારણ બન્યું વધુ નાણાંની જરૂરિયાત. બીજું એવું બને કે બે પાર્ટનર છે, તેનો ધંધો ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે, હવે તે બીજા સિટીની અંદર પોતાના ધંધાની સ્થાપના કરવા માગે છે તો ત્યાં અન્ય વ્યક્તિની નિમણૂક કરવા માટે અન્ય વ્યક્તિને જોડે છે તો એટલે તેણે ભાગીદારીમાં જોડ્યો. અથવા 3 પાર્ટનર છે, એમાંથી કોઈ પાર્ટનરનું નિવૃત્તિ થાય એટલે કે સમય પૂર્ણ થાય, વૃદ્ધ બને એટલે કે કાર્ય કરવા માટે સક્ષમ ન હોય અથવા મૃત્યુ પામે તેના કારણે ફેરફાર થાય. આવા અમુક કારણોસર, જુદા જુદા કારણોસર જે ભાગીદારીમાં ફેરફાર થાય તો તેને કહેવાય ભાગીદારીનું પુનર્ગઠન. એક ગુણની અંદર જે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે તેમાં પૂછાય છે કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. ભાગીદારીમાં થતા ફેરફારના કારણો કયા કયા કારણો છે કે જેના દ્વારા ભાગીદારીમાં ફેરફાર થાય? તો તેની અંદર પહેલું, ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય. આ નફા નુકસાનની ફાળવણી આ ચેપ્ટર નંબર 1ની અંદર આવે. નફા નુકસાન ફાળવણી શબ્દ આમાં હું તમને સમજાવું છું કે નફા નુકસાન ફાળવણી એટલે કે આ બે પાર્ટનર અથવા 3 પાર્ટનર ધંધામાં જોડાણા, તો ધંધામાં જોડાયા બાદ તેનો નફો અને નુકસાન કયા પ્રમાણમાં વહેંચવું
એનું જે પ્રમાણ છે એની જે ફાળવણી એનું જે નક્કી કરે ટકાવારી એને કહેવાય નફા નુકસાન ફાળવણી. ધારો કે બે પાર્ટનર છે તો બંને પાર્ટનર 50-50% નફો વેચે તો એની ભાગીદારી 50-50% કહેવાય. એટલે કે સરખો ભાગ થયો, 1:1, 1 ભાગાનો ને 1 ભાગાનો. ત્રણ પાર્ટનર છે તો એ 50%, 30%, 20% વેચે તો 5:3:2 કહેવાય. આ રીતે એની ફાળવણીમાં ફેરફાર થાય. ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય. જે ભાગીદારી પેઢી ચાલે છે આ પેઢીમાં કોઈ નવો ભાગીદાર જોડાય, નવા ભાગીદારનો પ્રવેશ થાય. ધારો કે બે વ્યક્તિ છે, આજે બે વ્યક્તિ ધંધાની અંદર પોતાનો ભાગ 50-50% વેચે છે એટલે 100% થઈ ગયા. હવે કોઈ ત્રીજો વ્યક્તિ આવશે તો સ્વાભાવિક છે કે ઓલા બંનેના ભાગમાં 50-50% હવે પૈસા આવશે નહીં, કારણ કે ત્રીજો પાર્ટનર આવ્યો એને પણ ધંધામાં ભાગ આપવાનો હોવાથી એના 50%માંથી એના ભાગમાં અમુક ભાગનો ઘટાડો થશે. એટલે પ્રવેશ થવાથી ભાગમાં ફેરફાર થયો. આ જ રીતે ત્રણ પાર્ટનર હોય એમાંથી કોઈ એક ભાગીદારની નિવૃત્તિ થાય અથવા એનું મૃત્યુ થાય, ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ થાય, તેના કારણે પણ ભાગીદારીમાં ફેરફાર થાય છે. તો આ ત્રણ કારણો છે. એક ગુણની અંદર પૂછાય કે ભાગીદારીમાં ફેરફાર થવાના કારણો, તો પહેલું કારણ નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં, બીજું પ્રવેશ અને ત્રીજું મૃત્યુ અથવા નિવૃત્તિ. આ રીતે ત્રણ કારણો છે. ત્યાર પછી આગળ જોઈએ કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કે વેચણીના પ્રમાણમાં ફેરફાર થવાના કારણો. કે ચાલુ ભાગીદાર જે ભાગીદારો છે એની વચ્ચે નફા નુકસાન ફાળવણી કે વેચણીના પ્રમાણમાં ફેરફાર થવાના કારણો. તો પહેલું કારણ કે જ્યારે કોઈ ભાગીદાર કે પેઢીનું સંચાલન કરતો હોય તે ના તંદુરસ્તીને કારણે કે અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનો સંચાલન કરી શકે તેમ ના હોય. એટલે કે જે વ્યક્તિ ધંધો સંભાળે છે તે વ્યક્તિ હવે ધંધાનું સંચાલન કરી શકે તેમ નથી, તેનાથી ધંધો ચાલી શકે તેમ નથી, એ ધંધાને ચલાવી શકે તેમ ન હોય, એવું કોઈ કારણ આવી જાય, એનું કોઈ અંગત કારણ હોય અથવા તે ના તંદુરસ્ત હોય, બીમારીના કારણે ધંધો ન ચલાવી શકે, ત્યારે અન્ય વ્યક્તિને ધંધામાં સંભાળવા માટે મૂકવો પડે. ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય, તેના બદલે અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે. ધારો કે જે વ્યક્તિ છે ધંધાને પહેલા સમય પૂર્ણ આપતો હોય પણ હવે કોઈ કારણોસર ધંધાને પૂર્ણ સમય ન આપી શકે તો એની જગ્યાએ નવા ભાગીદારને મૂકવો પડે. જૂના ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ થાય એના કારણે અથવા નવા ભાગીદારનો પ્રવેશ થાય, આટલા કારણોસર ભાગીદારીમાં ફેરફાર થવાનો છે. ફરી વખત ત્રણેય ટોપિકને પાછું ધ્યાનમાં આપી ટોપિક. પહેલો ટોપિક હતો ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું. તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર, તેને કહેવાશે ભાગીદારીનું પુનર્ગઠન. આ જુદા જુદા કારણો કયા, તો એ જુદા જુદા કારણોની અંદર આપણે ત્રણ કારણો અહીંયા જોયા. પહેલું, ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય. બીજું, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય. અને ત્રીજું, ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય ત્યારે. હવે આટલા કારણો થાય તો તેના કારણે એનું જે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ છે અથવા એની જે વેચણીનું પ્રમાણ છે એમાં ફેરફાર થાય, તો એના કારણો કેટલા, તો એના મુખ્ય ચાર કારણો. એમાં પહેલું કારણ કે જ્યારે કોઈ ભાગીદાર કે પેઢીનું સંચાલન કરતો હોય તો તે ના તંદુરસ્તને કારણે કે અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ના હોય ત્યારે, ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય ત્યારે, તેના બદલામાં અન્ય ભાગીદારને કાર્ય કરવું પડે, જૂના ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુના કારણે, નવા ભાગીદારના પ્રવેશના કારણે. આ ચાર કારણે આપણે જોયું. હવે જ્યારે કોઈ ભાગીદાર બે છે એમાંથી ત્રણ થાય અથવા ત્રણમાંથી બે થાય તો એની માટે અમુક પ્રક્રિયા થાય. તો એ પ્રક્રિયાને પહેલું આપણે જો સમજીએ, ત્યાગનું પ્રમાણ. ત્યાગ એટલે કે જતું કરવું, ત્યાગ એટલે જતું કરવું. ત્યાગનું પ્રમાણનું અસ્તિત્વ ક્યારે આવે, કે ધારો કે ત્રણ પાર્ટનર છે ધંધામાં, હવે કોઈ ચોથા પાર્ટનરને જોડે, અથવા તો બે પાર્ટનર છે એ અને બી, એ અને બી નામનો વ્યક્તિ સી નામના વ્યક્તિને ધંધાની અંદર લાવશે તો એ અને બીને પોતાના નફામાંથી અમુક ભાગ સીને આપવો પડશે.
એટલે કે તેના પ્રમાણમાં ભાગમાં ઘટાડો થયો એટલે એને ભાગ આપ્યો એટલે આપણે તેને કહીશું ત્યાગ. હવે એની વ્યાખ્યા સમજીએ. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય, એટલે કે પહેલાં કરતાં નફામાં ઓછો ભાગ મળે છે, આવા ભાગીદારને નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય તેને ત્યાગનું પ્રમાણ કહે છે. એટલે કે ભાગમાં શું થયો, ઘટાડો, ઓછો ભાગ મળે, પહેલાં જે ભાગ હોય તેના કરતાં હવે જે ભાગ મળશે તે ભાગમાં શું થયો હોય, ઘટાડો, એટલે કે પ્રમાણ શું થઈ ગયું હોય, ઓછું. આ જે પ્રમાણ ઘટ્યું એને કહેવાય ત્યાગનું પ્રમાણ. આવું ક્યારે થાય, કે જ્યારે ધંધાની અંદર અમુક ભાગીદારનો શું થાય, પ્રવેશ થાય, ત્યારે નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે આ પ્રક્રિયા થાય. તો એનું સૂત્ર આવશે, સૂત્ર ભાગીદારે કરેલ ત્યાગ. તો કેટલો ત્યાગ કર્યો, તો ભાગીદારે કરેલ ત્યાગ બરાબર નફા નુકસાનનો જૂનો ભાગ માઇનસ નફા નુકસાનનો નવો ભાગ. જે ત્રણ ગુણની અંદર જે દાખલો પૂછાય છે એ દાખલાની અંદર આ ખૂબ જ મહત્વનું સૂત્ર છે, એટલે ખાસ બાળમિત્રો ધ્યાન આપજો. સૂત્ર ભાગીદારે કરેલ ત્યાગ બરાબર નફા નુકસાનનો જૂનો ભાગ માઇનસ નફા નુકસાનનો નવો ભાગ. એટલે કે નવા ભાગીદારનો પ્રવેશ થયો તે પહેલાંનો ભાગ અને નવા ભાગીદારના પ્રવેશ બાદનો ભાગ, આ બંને ભાગની જે બાદબાકી કરવામાં આવે અને જે આપણે પ્રમાણ મળશે તે પ્રમાણ આપણું કયું હશે, ત્યાગનું પ્રમાણ. ત્યાર પછી મહત્વનો મુદ્દો છે, જ્યારે નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે જ ત્યાગના પ્રમાણની ગણતરી થાય છે. શોર્ટ ક્વેશ્ચન અને એમસીક્યુમાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે કે ત્યાગના પ્રમાણની ગણતરી ક્યારે કરવામાં આવે છે. તો ત્યાગના પ્રમાણની ગણતરી, ત્યાગનું પ્રમાણ ક્યારે મેળવવામાં આવે છે, જ્યારે નવા ભાગીદારનો શું થાય, પ્રવેશ થાય ત્યારે. જ્યારે આપણે દાખલાની અંદર ત્યાગનું સૂત્ર મૂકતા હોય અને જવાબ ઋણ મળે, ત્યાગનું સૂત્ર મૂકતા જવાબ આપણે કેવો મળે, ઋણ, એટલે કે બાદ બાકી મળે, તો તે ભાગીદાર શું કરે છે, લાભ થયો તેમ કહેવાય. જે આપણે દાખલો સમજ્યું ત્યારે આ મુદ્દા ઉપર તમને વધારે હું ચર્ચા કરીશ, કે ત્યાગનું સૂત્ર મૂકતા જવાબ ઋણ મળે તો તેને લાભ થયો કહેવાય. આ જ રીતે જ્યારે ત્રણ પાર્ટનર છે એ, બી અને સી, આ ત્રણમાંથી કોઈ એક ભાગીદાર મૃત્યુ પામે અથવા નિવૃત્ત થાય તો એનો ભાગ ઓલા એ અને બીને મળે. ધારો કે સી નામનો વ્યક્તિ મૃત્યુ પામ્યો તો એનો ભાગ એ અને બીને મળશે. તો ત્રણમાંથી બે થાય તો સ્વાભાવિક છે એના પ્રમાણમાં લાભ થાય. લાભ થાય એટલે કે પહેલાં કરતાં વધારે ભાગ મળે તો એને કહેવાય લાભનું પ્રમાણ. આ લાભના પ્રમાણની વ્યાખ્યા જોઈએ. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં વધારો થાય. અમુક ભાગીદારના પ્રમાણમાં શું થાય, નફામાં વધારો. જ્યારે ઓલામાં શું થતો હતો, ઘટાડો, ઓછું થતું હતું. અહીંયા શું થાય, વધારો થાય. ઓલામાં અહીંયા ઘટાડો થતો હતો, અહીંયા શું થાય છે, વધારો થાય. એટલે કે પહેલાં કરતાં નફામાં શું ભાગ મળે, વધુ ભાગ મળે. જ્યારે ઓલામાં કેવો ભાગ મળે, ઓછો. અહીંયા કેવો મળશે, વધુ. વધુ ભાગ મળે આ નફાના પ્રમાણમાં, જે વધારો થાય તે પ્રમાણને લાભનું પ્રમાણ કહે છે. ત્યાગમાં ઘટાડો થાય, લાભમાં વધારો થાય, શબ્દ બંનેમાં એક જ છે, ઘટાડો અને વધારો, બાકી શબ્દ સેમ. એનું પણ સૂત્ર જોઈએ તો ભાગીદારે કરેલ લાભ બરાબર નફાનો નવો ભાગ માઇનસ નફાનો જૂનો ભાગ. એટલે કે નવા ભાગમાંથી એનો જૂનો ભાગ શું કરવાનો, બાદ. અને જે તમને જવાબ મળશે લાભ, જ્યારે ત્યાગમાં પહેલાં કયો હતો જૂનો અને પછી કયો હતો નવો, જ્યારે લાભમાં કયો છે પહેલાં નવો અને પછી છે જૂનો. આ ત્રણ ગુણની અંદર જે દાખલા પૂછાય છે તે દાખલામાં બેમાંથી કોઈ પણ એક સૂત્રનો દાખલો પૂછાશે. એટલે ખાસ સૂત્રમાં સમજો, ધ્યાન આપજો. ત્યાગમાં જૂનો માઇનસ નવો, લાભમાં નવો માઇનસ જૂનો. આની ગણતરી ક્યારે થાય, તો જ્યારે નવા ભાગીદારના પ્રવેશ, અને પ્રવેશ શબ્દ નહીં આવે, નિવૃત્તિ શબ્દ આવશે, ખાસ ધ્યાન આપજો, ટાઈપિંગ મિસ્ટેક છે મારી. પ્રવેશની નિવૃત્તિ થાય ત્યારે લાભના પ્રમાણની ગણતરી થાય. ત્યાગમાં પ્રવેશ થાય ત્યારે અને લાભમાં એ પ્રવેશની જગ્યાએ નિવૃત્તિ શબ્દ છે, ખાસ ધ્યાન આપજો, નિવૃત્તિ, નિવૃત્તિ શબ્દ. જ્યારે નવા ભાગીદારના નિવૃત્ત થાય, અહીંયા જૂનો આવશે નવાની જગ્યાએ, જ્યારે જૂના ભાગીદારની નિવૃત્તિ થાય અને અહીંયા નવા ભાગીદારનો પ્રવેશ, આ પ્રવેશ બરાબર છે, પ્રવેશ થાય ત્યારે ત્યાગ અને પ્રવેશની જગ્યાએ નિવૃત્તિ, ખાસ ધ્યાન આપજો, નિવૃત્ત થાય ત્યારે
લાભના પ્રમાણની ગણતરી થશે. જ્યારે ત્યાગનું પ્રમાણ મૂકીએ અને જવાબ ઋણ આવે તો લાભ, તો લાભનું સૂત્ર મૂકીએ અને જવાબ ઋણ આવે તો ત્યાગ. ત્યાગનું સૂત્ર મૂકીએ અને જવાબ કેવો આવે? ઋણ આવે તો લાભ. લાભનું સૂત્ર મૂકીએ અને જવાબ ઋણ આવે તો ત્યાગ. ફરી વખત ધ્યાન આપીએ. ત્યાગનું પ્રમાણ ટૂંકમાં સમજાવું ફરી વખત. ત્યાગનું પ્રમાણ એટલે કે ચાલુ ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં અમુક ભાગીદારનો પ્રવેશ થાય તેના કારણે શું થાય? ઘટાડો થાય. એટલે કે પહેલાં કરતાં એના ભાગમાં શું થાય? ઓછો ભાગ મળે. તો ઓછો જે ભાગ મળે છે તે ઘટાડો એટલે કે ત્યાગનું પ્રમાણ. આ ત્યાગના પ્રમાણનું સૂત્ર જોઈએ તો ભાગીદારે કરેલ ત્યાગ બરાબર નફા નુકસાનનો જૂનો ભાગ માઇનસ નફા નુકસાનનો નવો ભાગ. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે આની ગણતરી ક્યારે થાય? તો નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે. ત્યાગનું સૂત્ર મૂકીએ અને જવાબ ઋણ મળે તો લાભ થયો કહેવાય. ત્યાર પછી લાભનું સમજીએ. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન પ્રમાણમાં ફેરફાર થાય અને અમુક ભાગીદારને પહેલાં કરતાં વધારે ભાગ મળે તો આ વધારાનો જે ભાગ મળ્યો છે તેને કહેવાય લાભનું પ્રમાણ. આ લાભના પ્રમાણનું સૂત્ર ભાગીદારે કરેલ લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. અહીં મેં તમને કીધું હતું પહેલાં, કંઈ ભૂલ છે થોડીક ટાઈપિંગમાં. જૂના ભાગીદારના નિવૃત્તિ સમયે જૂનો ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે લાભના પ્રમાણની ગણતરી થશે અને લાભનું સૂત્ર મૂકતા જવાબ ઋણ આવે તો ત્યાગ થયો કહેવાય. આજે આપણે આટલા ટોપિકની ચર્ચા કર્યા. પહેલું, ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું. બીજું, ભાગીદારીમાં થતા ફેરફારોના કારણો. ત્રીજું, આ કારણોના કારણે નવા ભાગીદારને પ્રવેશ થાય તો નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં વહેંચણીમાં ફેરફાર થાય તે. ચોથી, ટૂંકનોંધમાં પણ પૂછાય ત્યાગનું પ્રમાણ એટલે શું સમજાવો, ત્યારે આટલા લખવાનું રહેશે ચાર મુદ્દા. અને પાંચમો, લાભનું પ્રમાણ એટલે શું, તેમાં પણ આટલું. આજે આટલું જોઈએ. કાલે આપણે અને આગળનો જે ટૉપિક છે એની હું તમને ચર્ચા કરીશ. આ ટૉપિકમાં જો કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અથવા મને જણાવે કે જે કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ટૉપિક ન સમજાણો હોય તો એને હું ફરી વખત યોગ્ય રીતે સમજ આપીશ. અસ્તુ, નમસ્તે.